નમસ્કાર દર્શક મિત્રો મહામંથનમાં સ્વાગત છે હું છું જપ્તવ્ય અંગ્રેજીમાં કહેવત છે અને આજ કહેવત કરી રહ્યા છે ત્યારે મોટા રાજનેતાઓને સરકાર જનતાને વધુમાં વધુ મતદાન કરવાની સલાહ આપતો વિવેક કરતા હોય છે પરંતુ તેમાંના જ કેટલાક ભાષાનું ભાન ભૂલેલા નેતાઓને વિવેકથી વર્તવાની સલાહ આખરે આપશે તો કોણ આપશે આજના દિવસે જો કોઈ સૌથી ચર્ચિત મુદ્દો રહ્યો હોય તો તે છે સપાના નેતા આઝમ ખાને ટિપ્પણી એ હદે શરમાવે છે કે જેનો ઉલ્લેખ અમે નથી કરી શકતા પરંતુ નેતાઓને તે બોલવામાં જરા પણ શરમ નથી કે અફસોસ પણ નથી જોકે આવા એક નહીં બીજા કેટલાય નેતાઓ છે જેમના માટે રાજનેતા શબ્દ વાપરવો પણ આપણને પરવડે તેવો નથી ખાસ કરીને આ વખતની ચૂંટણીમાં સૌથી અલગ બાબત હોય તો તે તે છે કે અત્યાર સુધી જે નેતાઓના મત માટે જનતાને આજી કરતા હતા હવે તે જ નેતાઓ આ વખતે જનતાને મત માટે ધમકાવી રહ્યા છે તેમાં મધુભાઈ શ્રીવાસ્તવ મોહન કુંડારીયા મેનકા પણ છે ત્યારે સવાલ એ જ છે કે જનતા તમને ચૂંટીને મોકલે છે તે મતના જોરે જ નેતાઓની ઝેર ઓકવાની હિંમત કેવી રીતે ચાલે છે કેવી રીતે નેતાઓ ધમકી આપીને મત મેળવી શકે છે શું રાજનેતાઓએ ભાષા પર સંયમ રાખતા શીખવાનું જરૂર નથી આજ તમામ બાબતો પર છે આજનું મહામંથન યુપીમાં સપાના ઉમેદવાર આઝમ ખાને જયા પ્રધાનું નામ લીધા વગર જ ટિપ્પણી કર્યા બાદ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો आजम खाने आंतर वस्त्रों ने कर बाद। पन आपी आवो जो ये है परेशान हो गया हूं उससे हद पार कर दिया लक्ष्मण रेखा पार कर दिया इसने अब मेरे लिए कोई भाई नहीं है आज मैं भाई मान के उनके लिए सब कुछ मैंने सहनने का काम किया था अब बर्दाश्त खत्म हो गया है और लोग जनता जो है वो बताएगी लेकिन ये एक बात बताने चा, चाहती हूं कि यत्र नारिस्त पूजन तम तत्र रमनते रमनते करके पुरा, हमारे बड़े लोग कहते हैं लोगों को आ, महिलाओं को पूछते हैं लेकिन ये आदमी क्या कर रहा है इनको चुनाव लड़ने का हक है मैं चुनाव आयोग से मैं अपील करती हूं इनको चुनाव लड़ने का जो योग्यता है वो खत्म हो जाए और मैं आप मैं अखिलेश को मैं बोलती हूँ कि ऐसे नेता लोगों को आप चुनाव लड़ रहे हो ये ना, ना, लानत है तो इनको पार्टी से निष्कासित करना चाहिए इस तरह के लोग नेता नहीं बनना चाहिए और मुझे बेइज्जत करना है मानित करना है मुझे नुकसान पहुँचाना है लेकिन मेरा मालिक मेरे साथ है मुझे नुकसान नहीं होगा मेरा चुनाव बहुत अच्छा है और अगर कहीं कोई साहब मेरा साबित कर दे कि मैंने कहीं किसी का नाम लिया है સુલતાનપુરમાં એક રેલી યોજી અને રેલી માં સંબોધન દરમિયાન કહ્યું કે જે ગામમાંથી એસી ટકા વોટ મળશે તે એ કેટેગરીમાં આવશે જે ગામ સાહીઠ ટકા વોટ મળશે તે બી કેટેગરીમાં આવશે અને જે ગામમાંથી પચાસ ટકા વોટ મળશે તે સી કેટેગરીમાં આવશે જોકે ગામમાંથી પચાસ ટકાથી ઓછા વોટ મળશે એના વિશે તો તમે સમજી જ ગયા હશો જ્યારે કોઈને કામ પડશે તો સૌથી પહેલા એસી ટકા વોટ આપનારાનું થશે બાદમાં સાહીઠ ટકા વાળા અને પછી અન્ય લોકોનું કામ થશે મેનકા ગાંધીનું આ નિવેદન વોટર્સને જાણે ધમકી હોય એમ લાગી રહ્યું છે અગાઉ મેનકા ગાંધીએ મુસ્લિમ વોટર્સને પણ ચેતવણી આપી હતી ત્યારે સુલતાનપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે મેનકા ગાંધીને શોકોઝ નોટિસ પણ ફટકારી હતી ज्यादा काम कर जैसे हमारे महसी जी ने आपसे अपील होना ही नहीं है क्योंकि हम हर दस्त हैं तो क्या मापदंड है कि हम एक गांव से ज्यादा कर रहे और एक गाँव के लिए काम और मापदंड हमने ये रखा कि हम हर गांव में ए जी सी डी कर जिन गांव में अतिथि फीसदी वोट मिला वो ए जिसमें बी मिला वो जिसमें सात फीसदी मिला वो बी जिसमें पचास फीसदी मिला व्यक्ति है और जिसमें पचास ऐसी कम और हम हरे हरे को दे तो सबसे पहला काम होता है सारे ए वाले हो जब ए वालों का काम खत्म होता है तो बी तो वाली होगी फिर बी वालों में खत्म होता है तो सी वाली होगी आप समझ कर तो ये आपके ऊपर है आप ए बी सी करते हो और कोई दी ना कोई दी ना क्योंकि हम सब लोग तो अच्छा ही कर लेते हैं ત્યારે પ્રજા પાસે મતની ભીખ માંગતા નેતાઓ જ્યારે સત્તા પર આવી જાય છે ત્યારે ભાન ભૂલી જતા હોય એ પ્રકારની આ સમગ્ર પ્રતિક્રિયાઓ ચૂંટણી ટાણે જોવા મળી રહી છે આમ તો સામાન્ય દિવસોમાં પણ આ પ્રકારની ફ્રિકવન્સી ચાલતી હોય છે નેતાઓ પોતાના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સભામાં રાજકીય વાતાવરણને ગરમાવવા માટે અથવા તો કદાચ ભગવાન જાણે કે એમની ઓળખ ઉભી કરવા માટે પણ એ લોકો આ રસ્તો અપનાવતા હોય ત્યારે આજનું મહામંથન આ જ વિષય પર છે કે પ્રજાના મત માટે નેતાઓ ઝેર રોકે છે ત્યારે આ સમગ્ર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા કિશનભાઈ કોંગ્રેસ તરફથી કૈલાશ ગઢવી અને રાજકીય વિશ્લેષક સુધીરભાઈ રાવલ આપ ત્રણેય મહાનુભાવોનું વીટીવીના ખાસ સ્વાગત છે સૌથી પહેલા સુધીરભાઈ આપની પાસે આવવા કેમ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સ્વાભાવિક છે આજના મુદ્દાને લઈને બચાવ પ્રોસેસમાં ઉભા છે ત્યારે સુધીરભાઈ સૌથી પહેલા આ જે આજે ચર્ચા કરવા માટે મુદ્દો જન્મ્યો ફરી એક વખત એ પાછળનું કારણ છે સમાજવાદીના નેતા આઝમ ખાન આ પ્રકારની નબળી માનસિકતા વાળી વિચારધારા સાથેનું સ્ટેટમેન્ટ આપવું અને એ પણ આ જાહેર સભામાં પ્રચાર દરમિયાન કદાચ તમારી માનસિકતા નબળી જ છે અને તમારા મિત્રો સાથે બેઠા હોય કદાચ બોલાઈ ગયું અને કોઈ નથી ખબર એ વાત જુદી છે પણ આ તો તમે સમાજ વચ્ચે નીકળે તમે પ્રચારના માધ્યમમાં તમારા હરીફ નેતાને અને આટલી નબળી કક્ષાની વાત કરો છો કેવી રીતે જોવાય સુધીરભાઈ આમ તો એવું છે વિચારમાં હોય ની વાણીમાં આવે ને વાણીમાં હોય વર્તનમાં આવે અત્યારે જે ચિંતા હતી એ જ દરેક પક્ષો માંથી દરેક નેતાઓમાંથી જોવા મળે છે જે સ્તરની વાત છે ભાષાની એ બહુ ખતરનાક હદે હેઠી ઉતરતી જાય છે અગાઉની ચૂંટણીઓમાં એ શરૂઆત થઈ ગઈ એ સિલખિલો આગળ વધી રહ્યો છે લોકશાહીની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ એક ખતરનાક દોરમાંથી એટલે આપણે પસાર થઈ રહ્યા છે કે રાજનેતાઓ પ્રત્યેનો જે કઈ શ્રદ્ધાને વિશ્વાસ તો લોકોના ડગ્યા પણ એની સાથે સાથે મનેમ છે કે આમાં આદર પણ ઘટતો જાય છે કોઈ પણ પક્ષનો કોઈ પણ નેતા હોય એ ગમે એવું ધારે પણ જયારે જયારે એની જીભ લપશે છે અથવા જયારે સામે વાળાને નીચી નજરે બોલે છે કે ઉતારે છે તો સમજી લો સોએ સો ટકા એ માણસ જનતાના હૃદયમાંથી માંથી એ ધીર ઉતરતો જાય છે ભૂસાતો જાય છે અને એનું માન સન્માન પોતાનું ખોતો જાય છે આ એક બહુ આ એક બહુ લખેલી બાબત છે આપણી આ સંસ્કૃતિ કે છે ને આપણે લોકો એવા ટેવાયેલા છીએ એટલે કોઈ પણ બહુ અત્યંત હોશિયાર માણસ હોય એ એકાદી ભૂલ કરે ને તો એ ભૂલે તો લોકો માફ નથી કરતા ખાલી તકલીફ એ છે કે એના એવા કોઈ બેરોમીટર કે એવું પારાશિષી નથી કે જેથી કરી લોકો પોતાનું મૂલ્યાંકન નથી કરતા લોકો પોતે જયારે ગમે બોલીને બેફા બોલી જાય એને પોતાનું ચાતુર્ય સમજી જાય જાયભાઈ એવું સમજે કે ખાસ કરીને આ જે બોલવાની છૂટ લે છે લોકો એ જનતાએ ખોબે કે ખોબે આપેલા મતનું પરિણામ છે જનતા એટલી જનતા એટલી ભૂલી એટલી સ્વીકૃતિ સમાજવાળી છે કે એમને આ મતદાન ના કીધેલી વાતો થોડાક દિવસોમાં સમયમાં ભૂલી જાય છે અને છે કરવા જનતા જેટલી છૂટ આપે એટલી જ લબાક ને ને લગામ ખેંચી શકે છે ઇલેક્શન કમિશન આજે બહુ સારું કર્યું ભલે જે કોઈ પક્ષ નેતા હતા આ વખત યોગી આદિત્યનાથ ના માય ને જે આપ્યો ત્રણ દિવસ નહીં પ્રચાર કરવાનો બે દિવસ થઈ એક બહુ સરસ મુદ્દો આવી ગયો ઇલેક્શન કમિશનને શાબાશી આપી જોવે આજે દાખલ કાલે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરવી પડી હતી કે ભાઈ તમે પણ આવું થાય તો એનું શું માનો કે ટીથલેસ ટાઈગર હોય તમે એમ કહો કે અમે કંટ્રોલ કરી રહ્યા છે પણ કોઈ ન કરે તો શું તો તમારી પાસે કોઈ સત્તા નથી એવું જયારે ચૂંટણી પંચે એમ કે અમારી પાસે સત્ય સીમિત છે પણ એની સામે એની જે ઈચ્છાશક્તિ કાલે જે ટોણો આવ્યા પછી એમણે જે આજે નિર્ણય લ્યો કાઢી લીધા છે મને એમ છે આવું કરો આવું કરવું પડે એન શેશાન હતા ત્યારે ત્યારે ભલભલા નેતાઓની રાડ પડતી હતી એ લોકો કોઈ પણ પ્રકારની આચાર સંહિતા તોડવા માટે ટેન્શનમાં આવી જતા હતા તો અત્યારે બેફામ કેમ થઈ ગયું છે કારણ કે એમ ખ્યાલ છે કે એની સામે પણ શું કજું નહીં બહુ તો માફી માગી લેવાની આવશે ત્યાં વાત પૂરી થઈ ગઈ પણ મને લાગે છે ચૂંટણી પંચે બી આજે ભાષાના જ મામલે આજે બે જ ને અલી બલી ને બજરંગ બલી ને એવી ચર્ચા પર બંનેને જે નેતાને એક સિમ્બોલિક કહેવાય તો સિમ્બોલિક પણ મને છે મોટી સજા છે અને જેને સન્માનની પડી છે એના માટે તો બહુ મોટી સજા છે આનો એક સંદેશ જવો જોઈએ ને જવો જોઈએ કારણ કે કોઈને આપણો કાયદાનું શાસન એટલું મજબૂત છે કે દરેક પાસે ઉકેલ છે ખાલી ઈચ્છાશક્તિ જોવે અત્યારે ચૂંટણી પંચે બરાબર કડક થવું જોઈએ એની પાસે ખૂબ છે બાકી નેતાઓને તમે એમ કે નહીં બોલો મોઢે તાળો તો મારી જ શકશો નહીં કોઈ પણ પક્ષ એ એક આ બોલ બીજો વધારે બોલશે ત્રીજો એનથી વધારે બોલશે એનું તો કોઈ નક્કી નહીં કોણ વધારે ખરાબ ગાલ બોલ્યું એની સ્પર્ધા તો હતી નથી એટલે અભદ્ર ભાષા કે બિન સંસદીય ઉપયોગો જાહેર જીવનની અંદર થાય એના પર કાબુ હોવો જોઈએ મને એવું લાગે છે કે આપણે અત્યારે બહુ ખતરનાક દિશામાં આગળ વધી રહ્યા છીએ પણ જનતા તમે કહો છો જેટલી વિવેક થી જોઈ રહી છે પણ એના માર્ક મૂકવામાં પણ એ બરાબર છે અને જેને જેને પોતાનો ન્યાય ન્યાય કરશે જનતાએ કરવો પડશે જનતા માટે આજ સમય છે લોકસભા ચૂંટણીનો પર્વ જ્યારે જ્યારે આ પ્રકારનું ઝેર રોકાય છે નેતાઓના મોડામાંથી ત્યારે જનતાએ હવે મત આપીને જવાબ આપતા નક્કી કરવું પડશે કૈલેશભાઈ તમારી પાસે આવવા માંગીશ કોંગ્રેસ આ દેશની સૌથી જૂની પાર્ટી છે કોંગ્રેસે આ દેશને આઝાદ કરાવ્યો કોંગ્રેસે વારંવાર સત્તા મેળવી કોંગ્રેસના પણ કેટલાક નેતાઓની આવી રીતે જીભ લપસતી હોય છે કોંગ્રેસ કોંગ્રેસની શું ખરેખર પેરામીટર શું છે કોઈ કોઈ રાજકીય પક્ષ આ વિચારધારાને કેટલી હદે સ્વીકારી શકે કૈલાશભાઈ શું કહેશો આજનો જે મુદ્દો છે ને ચર્ચા માટે હું સૌથી પહેલા તમને ધન્યવાદ કે તમે એક નારી શક્તિનો આપીશક્તિમાન માટે આઝમ ખાને જે શબ્દ વાપર્યા છે એ સદંત નિંદનીય શરમજનક અને ભારતીય લોકશાહી માટે એક કલંક જેવું છે આવા શબ્દો અને આ ઘટિયા રાજનીતિ આ દેશમાં ક્યારે ચાલવી ના જોઈએ મુદ્દો એ છે કે રાજનીતિનો જે ગર્તવ જઈ છે નીચે જે રીતે છે એના પાછળના કારણો શું છે કઈ વ્યવસ્થા કયા આયોજન કયા ટાઈપના ફેક્ટરો છે જેને કંટ્રોલ નથી કરી શકતા શકી રહ્યા આપણે કે રાજનીતિ આ પરિસ્થિતિમાં જઈ રહી છે તમે થોડોક અનુભવની વાત કરું તમે જોયો છો તો આપણે બધા બેઠા મારી વાતને સ્વીકારશે કે બે હજાર તેરમાં

સંત શબ્દ આપણું પહેલા સંત હતા એટલે સંત વાપરું છું પછી હવે તો નીકળી ગયા સંત અંદરમાંથી એટલે એ માણસ જયારે મુખ્યમંત્રી બન્યા યુપીના ત્યારે સાહેબ યુપીમાં ઉન્નાવ કેસમાં એક છોકરી જોડે રેપ થાય છે એમાં મુખ્ય ત્યાંના એમએલએ ઉપર આક્ષેપ કરવામાં આવે છે છ મહિના સુધી એફઆઈઆર રજિસ્ટર થતું નથી જ્યારે બાપ મુંબઈથી પોતે નોકરી મૂકીને સ્પેશિયલી ત્યાં આવે છે અને કહે છે કે મારી દીકરી જોડે ખોટું થયું છે ત્યારે બાપને જેલમાં ફિટ કર્યા હાજર પછી ને એટલું ટોર્ચર કરવામાં આવે છે કે એનો ફાધર એના બાપની મોત થઈ જાય છે કસ્ટડીમાં પછી આ કેસ લોક જુવાડ ઉપડે છે અને પછી એના ઉપર કેસ થાય છે એના પછી દેશની માટે ઘટના ત્યારે છે જ્યારે કઠુઆમાં સાહેબ પાંચ છ વર્ષની બાળકી જેને ખબર નથી કે હિન્દુ છે કે મુસ્લિમ છે જેને ખબર નથી કે એના શરીરનો શું છે અને એ બાળકી જો રેપ થાય છે રેપિસ્ટોને બચાવવા માટે ભારતીય જનતાના હોદ્દેદારો મિનિસ્ટરો પ્રમુખો ત્યાં સ્પેશિયલ રેલીઓ કરે છે હા એ જ આઝાદ પહેલી વાર આ લોકસભા લોકસભા છે જ્યાં કને તેત્રીસ ટકા સાંસદો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા એના પર કેસેસ થયેલા છે એમને બેકગ્રાઉન્ડ એવા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે હું સેલ્યુટ આપવા આપતો હતો બે હાજર ચૌદ ચૂંટણી જાણે જ્યારે એમને એમ કીધું હતું કે હું એમને ખબર પડી કે ટિકિટ તો આપી દીધી બધા એવા લોકો છે જેમાં ઘણા કેસેસ છે માનલો જીતી ગયા તો લોકો લોકસભાની દશા કેવી થશે એટલે એમણે ત્યારે રેલીમાં એવું કીધું હતું કે જો મારી સરકાર આવ્યું પ્રધાનમંત્રી બન્યો તો સૌથી પહેલા હું એક સ્પેશિયલ આયોગ બનાવીશ ને જેટલા પણ પોલિટિકલ ઇલેક્ટેડ લોકો છે એના પર જે ક્રિમિનલ કેસો ચાલી રહ્યા છે એ કેસ માટે સ્પેશિયલ આપણે કમિટી બનાવશું જજોની પેનલ બનાવશું ને એના કેસ ફાસ્ટ કોર્ટ રીતે છાવરીને બેઠા છે એમાં કોઈ એક્શન આ સુધી આવ્યું નથી અને સાહેબ તમને યાદ હશે બે હજાર તેરમાં માં દિલ્હીનો બળાત્કાર કેસ હતો ત્યારે મોટા પાયે આખા દેશમાં આંદોલન થયું અને ત્યારે એ સમયમાં અન્ના એના પછી અન્નાનું આંદોલન થયું એમણે શેના માટે આંદોલન કર્યા કે મને અહીંયા કને લોકાયુક્ત જોઈએ બરાબર સૂથી લોકપાલ કેસમાં પ્રધાનમંત્રી એસે મોટે પાય ભારતીય જનતા પાર્ટીના બેકગ્રાઉન્ડથી મોટો સપોર્ટ હતો ચૂંટણી આવી ભારતીયની સરકાર આવી પણ લોકપાલ ક્યારે બન્યું જ્યારે ચૂંટણી એમનો સમય પાંચ વર્ષ પૂરો થવા આવ્યો એ પણ એ રીતે બનાવ્યું કે કોઈ અસરકારક કોઈ એક્શન લઈ જ ન શકે સાહેબ અહીંયા સુધી બરાબર છે તો આ ભારતીય જનતા પાર્ટી નેતા હોય જ્યારે સોનિયાજીના વિરુદ્ધમાં પ્રિયંકાજીના વિરુદ્ધમાં જે કોમેન્ટ્સો કર્યા એ પણ આ દેશના લોકોએ જોયા છે આ રાજકીય કોમેન્ટ પછી હવે ગુજરાતમાં શું ચાલે આપણે ગુજરાત ધરતી પર બેઠા છીએ મહામંથન ચર્ચા થઈ રહી સાહેબ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બરોડાના એ શું ધમકીઓ આપે છે લોકોને કે ખોટા ધંધા કરવા વાળો તમે મત નહીં મળે ત્યાંથી તમારો બંધ કરવા એના મતલબ ખોટા ધંધા કરવા સાચવે પડે એ લોકો છે એ લોકોને પ્રશ્ન આપે છે અને ચૂંટણીને એમને મત લેવા માટે ધમકીઓ આપે છે અને જો એ ધમકીઓ મોત નહીં આપે તો ખોટા ધંધા બંધ કરાવે છે ભાઈ આજ બંધ કરાય ને બરોડાના લોકો ત્રાસી ગયા છે ધંધા કરાવવાથી ગુંડા કરે એ લોકોથી

શું લોકતંત્ર આ લેવલ પર આવી ગયું છે અને આ લોકતંત્ર આવા ધમકીઓ ક્યારે આવે છે સાહેબ આવી ધમકીઓ છે ને એમરજન્સી નથી આવી પણ એક લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકારમાં માં જયારે આવા સ્તર સુધી સરકાર પડી જાય ત્યારે આ દેશના લોકતંત્ર ઉપર ખતરો ઉભો થયો છે ઠીક છે એના પછી કુંવરજી બાવળિયા અમારે ત્યાં તો આવવા નતા અમારા તો બહુ સોબર સારા માણસ હતા પણ જે ભારતીય જનતા પાર્ટી ગયા એમનો સંસ્કાર ને સંસ્કૃતિ ને અસર પડી છે આ ત્યારે મતદારોને ધમકાવા માંડ્યા છે કે મને તમારે પુસ્તાલીસ મત મળે છે તમારે ત્યાં પાણી નહીં આવે સાહેબ સર્વજનક પ્લીઝ કમ છે તો શાંતિ દેવા ગુજરાત તો અગર સંસ્કૃતિ ને સંસ્કાર નો રાજ્ય છે અહીંયા તો શાંતિ રાખો પણ નહીં થયા કારણ કે ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ છે ચૂંટણી મોટે ભાઈ હારવા જઈ રહી છે એટલે કોઈ પણ ગતકડા કરીને કોઈ પણ વ્યવસ્થા ઊભી કરીને ચૂંટણી જીતવી છે ઠીક છે કૈલેશભાઈ તમારી પાસે આવવા માંગીશ આ આ જે મુદ્દો છે ને નેતાઓના મોડામાંથી જે ઝેર રોકાય છે એને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે એકદમ સ્વાભાવિક અને હું ટૂંકમાં તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના નેતાઓના શબ્દોને કેવી રીતે જુએ છે આ કેટલા સ્વીકાર્ય છે ચોક્કસપણે જ્યારે દેશ લોકશાહીનું આ પાસઠમું કે અડસઠમું વર્ષ ઉજવી રહ્યો છે નજીકના ભવિષ્યમાં આપણે સો વર્ષ લોકશાહીને પૂરા કરીશું પુખ્ત લોકશાહીની નિશાની એ છે ને સુધીરભાઈની જ વાક્ય રચનાનું આગળ ધરીશ કે આ દેશને મજબૂત ઈચ્છાશક્તિ અને મજબૂત મનોબળ ધરાવતો નેતા મળ્યો છે નરેન્દ્ર મોદીના રૂપમાં જેણે આ દેશની સીમાડાઓને દેશની સુરક્ષાને દેશની આમ પ્રજાને સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું છે હું બાકીની વાતોનો જવાબ પછી આપીશ મારા મિત્રએ ઘણા બધા વિષયો આવરી લીધા વાત આજે ચૂંટણીમાં થતા બયાનોની હતી એટલે પહેલા બયાનો પર આવું છું કાશ મારા મિત્રએ મણિશંકર અય્યરજીને યાદ કર્યા હોત જેમણે આ દેશની સુરક્ષા સામે પાકિસ્તાનની મદદ માગી જેમણે નરેન્દ્રભાઈ મોદીની સામે પાકિસ્તાનની મદદ માગી કાશ એમણે સફ્યુદ્દીન સોજને યાદ કર્યા હોત જેણે નર્મદાબંધને રોકાવાનું પાપ કર્યું અને ગંદા સ્ટેટમેન્ટો આપ્યા કાશ એમણે કુમાર શિંદેને અને ચિદમ્બરમને યાદ કર્યા હોત જેના દેશની અને દુનિયાની કરોડો ભારતીય હિન્દુ પ્રજાને ભગવો આતંકવાદ શબ્દ પ્રયોગ યોજ્યો અને ભગવો આતંકવાદ કીધો સમજોતા એક્રેસમાં આ દેશના સાધુ સંતોને જોડ્યા એમણે જેલના સળિયા પાછળ ધકેલ્યા કાશ એમણે નબી આઝાદને યાદ કર્યા હોત કાશ એમણે સંદીપ દીક્ષિત જેવા દિલ્હીના લોકલ ગુંડાને યાદ કર્યો હોત કે જેણે દેશની સેનાના અધ્યક્ષને સડકનો ગુંડો કીધો કાશ એમણે ચિદમ્બરમને યાદ કર્યા હોત એના પુત્રને યાદ કર્યા હોત જે લોકો જામીન પર બહાર છે કાશ એમણે જયપ્રકાશને યાદ કર્યા હોત જેમણે અને મુલાયમસિંહજી બંનેએ કીધું હતું ઉત્તર પ્રદેશમાં કે છોકરાઓ તો નાના છોકરાઓથી આવી ભૂલો થતી રહે કાશ એમણે નયના સહાનીકાંડ યાદ કર્યો હોત કાશ એમણે ભૌરી દેવી યાદ કર્યા હોત પણ એ લોકો માત્ર ને માત્ર આક્ષેપોની રાજનીતિ સમજે છે એમને આક્ષેપ કરવા છે એમના પાસઠ વર્ષનો ઇતિહાસ મારે પાસઠ કલાક જોઈશે બોલવા માટે એટલો લાંબો ભ્રષ્ટાચારથી તૃષ્ટિકરણથી ધાર્મિકતાથી અત્યાચારોથી મહિલા અત્યારઓ છે મહિલાઓને તેત્રીસ ટકા સહભાગીદારીનું બિલ રોકવાનું પાપ પણ આ લોકો જ કરી રહ્યા છે આપણા દર્શકો આ લોકોને ઓળખીને જાણી લે એમની માનસિકતાને જાણી લે એમનો પાકિસ્તાન પ્રેમને જાણી લે એમની હિન્દુ વિરોધી નીતિઓને જાણી લે આ એ જ લોકો છે જે શબ્દ પ્રયોગમાં શબ્દ પ્રયોગની ભ્રમજાણમાં ન્યાયના નામે ગરીબીના નામે આજ સુધી આ દેશને અંધકારમય પાસઠ વર્ષ આપ્યા આ દેશમાં જે અશક્ય લાગતું હતું એ શક્ય માત્ર જો પાંચ વર્ષના સમયગાળામાં બની શકતું હોય તો આ લોકો પાસઠ પાસઠ વર્ષ સુધી કરતા શું હતા એ આપના દર્શકો ચોક્કસપણે કોંગ્રેસ કોંગ્રેસીઓ એમની વચ્ચે આવે ચોક્કસપણે એમને પૂછે બીજી એક મારે વાત કરવી છે આમની એમના સિદ્ધુજી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે અમારા જે સર્વોચ્ચ નેતાઓ છે એ નેતાઓની જેમ જ આ દેશની અમારી પાર્ટીની શિસ્તમાં રહી ભારતીય જનતા પાર્ટીના પંચનિષ્ઠના વાતમાં રહી અને દેશપ્રેમની વાત કરતા હતા આખો દેશ એમને સાંભળવા માટે જ્યારે દેશપ્રેમની વાત હોય હતો આ એ જ સિદ્ધુજી છે જેમણે કોંગ્રેસની ગળથુથી પીધી જ્યાંથી ગંગોત્રી ચાલુ થાય છે ભ્રષ્ટાચારની હવે તો રાષ્ટ્ર વિરોધી પણ બની ગયા અને પાકિસ્તાનમાં જઈ અને બાજવાને પણ ભેટી આવ્યા મારા મિત્ર કૈલાશભાઈ એનો પણ જવાબ આવ્યો રહ્યો અને ઓબીસી બંધીઓને આપણે કેવી રીતે ભૂલી શકીએ જેમણે નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટી અને આ હિન્દુઓ વિશે બોલવામાં કંઈ બાકી જ નથી રાખ્યું એમના ફેમિલી એમનો પરિવારવાદ કાશ્મીરમાં જે ચલાવી રહ્યા છે શું કરી રહ્યા છે અબ્દુલ્લા ફેમિલી આ લોકોએ કોંગ્રેસની એક એક કડવી વાસ્તવિકતા એ રહી છે ને સુધીરભાઈ અહીંયા બેઠા છે ને સુધીરભાઈ હંમેશા સ્પષ્ટપણે બોલવામાં કોઈની પણ શરમ રાખતા નથી હું આ સુધીરભાઈને પણ એમના પણ ધ્યાનમાં આવે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા પાર્ટી માટે પાર્ટીના સિમ્બોલ માટે દેશ માટે પોતાના રાજ્ય અને પોતાની પ્રજાના કામો થાય એના માટે કાર્ય કરે છે જ્યારે કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે આપણ આપના દર્શકો જાણે કોંગ્રેસનો કાર્યકર કાર્યકર રહ્યો જ નથી કાર્યકરો વિનાની પાર્ટી નિરાશ પાર્ટી માત્ર દશા અને દિશા વિહીન પાર્ટી પોતાના ગ્રુપના નેતા માટે પોતાનો રાજકીય ગોડફાધર માટે એ ગોડફાધર પોતાના એક પરિવાર માટે એ પરિવાર ગાંધી પરિવાર માટે માત્ર ગાંધી પરિવારની આબરૂ ને ગાંધી પરિવારનો જે રૂતબો છે ગાંધી પરિવારની જે સત્તા છે એ સાચવવાનું કામ કરે છે કાર્યકરોને કોઈ સાચવતું નથી કાર્યકર નામની કોઈ વસ્તુ નથી કાર્યકરો પ્રજાની વચ્ચે નથી પ્રજાની વાત કાર્યકર સાંભળતો નથી કાર્યકરની વાત એનો નેતા સાંભળતો નથી એના નેતાની વાત ગાંધી ફેમિલી સાંભળતો નથી આ કોંગ્રેસની હાલત છે કોંગ્રેસે પોતાના આયનામાં જોવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટી કે આ દેશ વિશે કંઈ પણ બોલતા પહેલા પાસઠ વર્ષનો અનુભવ અને તમારી એકસો ત્રીસ વર્ષ જૂની પાર્ટીને કંઈ પણ બોલતા પહેલા પોતાનો ઇતિહાસ ચકાસી જવો જોઈએ કે પોતાનો ઇતિહાસ આ દેશ માટે શું રહ્યું છે આ દેશ માટે એમણે શું કર્યું છે આઝાદીની એ લોકો વાત કરતા હતા આઝાદીમાં જે ફેમિલીના અત્યારે એ લોકો બલિદાનના ગાણા ગાય છે એ બલિદાનને એક ઉજળો પણ પડ્યો હતો બરાબર એમને બતાવો જેલમાં ગયા હતા જેલમાં તો અત્યારે આંદોલન કરતા હોય એ નેતાઓ પણ જાય છે પોતાના નેતાઓને સાચવી નહીં શકનાર હમણાં જ એક દાખલો તાજો છે બે હાજર સત્તર વિધાનસભા વખતે ચૌદ ચૌદ વરિષ્ઠ નેતાઓ એમના છોડીને જતા રહ્યા પછી બે જેમનો એમણે કુંવરજીભાઈ બાવળિયાનો ઉલ્લેખ કર્યો એ છોડીને જતા રહ્યા કેમ કોંગ્રેસ પાર્ટીમાંથી એના સર્વોચ્ચ નેતાઓ કે જે ખરેખર પ્રજાની વચ્ચે આવે છે પ્રજાની વચ્ચેથી આવે છે આપ વિચારો કે એ લોકો એટલા ત્રસ્ત થયા ગયા છે આ લોકોના નેતૃત્વથી આ લોકોની વિચારસરણીથી આ લોકોની દેશ વિરોધી પ્રવૃત્તિઓથી અને હંમેશા એ નેતાઓને જે અપમાનિત અવસ્થામાં મૂકી દેવામાં આવે છે એનાથી એક મિનિટ એક મિનિટ લઈશ એ લોકો પક્ષ છોડવાનું પોતાના જાહેર જીવનનું બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયા છે પણ આ લોકોની પરિવાર ભક્તિ જતી નથી આ લોકોને હિન્દુ હિન્દુ સંયુક્ત શબ્દ જે આવે છે એ હિન્દુ સંયુક્ત શબ્દથી વાંધો છે આ રાષ્ટ્રહિતમાં એ લોકો અપસા જેવા કાયદામાં સંશોધનની વાતો કરે છે એ લોકો રાષ્ટ્રદો માટે સંશોધનની વાત કરે છે એ લોકો કાશ્મીર માટે સંશોધનની વાત કરે છે એટલે આ લોકોને દેશના દર્શકો ઓળખી લે આપના દર્શકો ઓળખી લે અને આ લોકોને જવાબ આપવાનો સમય અત્યારે પ્રજા પાસે છે આ લોકોને એમની જ ભાષામાં હજી પણ ચુમ્માલીસમાંથી ચોવીસ થઈ જાય એવી ભાષામાં જવાબ મળવો જોઈએ ઠીક છે ઓળખવાની જરૂર તો જનતા કિશનસિંહ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય દરેક નેતા ને છે કારણ કે આ જે બયાનબાજી થાય છે ને આ પ્રકારનું જે ઝેર વખત શબ્દો જે જનતા સમક્ષ મૂકે છે એ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના તમારી વાત બહુ સાચી છે હું તમને ગણીશ ભારતીય જનતા પાર્ટીના પણ આવા ઘણા નેતા છે અને શરૂઆતમાં કૈલાશભાઈ કીધું પણ ખરું પણ એ પ્રશ્ન છે પણ હાલ એ પ્રશ્ન હું તમને સમક્ષ નથી મૂકતો મૂકીશું પણ આજની જ ચર્ચા મૂકીશું સુધીભાઈ તમારી પાસે આવવા માંગીશ મને ચોક્કસ ખબર હતી કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને કદાચ અહીંયા કોઈ બીજા આ દેશના પક્ષ હોત તો એ લોકો પણ આ મુદ્દાને લઈને બહુ સાત્વિક ચર્ચા કરી શકે એવી પરિસ્થિતિ રહી જ નથી પણ આપણે તો જનતા છીએ આપણે અપેક્ષા તો રાખીએ ને કે બોતેર વર્ષ થયા કોઈ સ્વચ્છ ખાલી વાતો કરનાર નહીં વાસ્તવિકતામાં સ્વચ્છ નેતા મળશે આપણને એટલે હું એવું માનું છું કે આ છે ને એકદમ કાદવ કીચડની રમત છે એને તમે જેટલું ઉખેડો ને એમાંથી ગંદુ જ નીકળવાનું છે અને આમાં એવું ત્રાધું લઈને નહીં તોલી શકાય કે કોણ વધારે ખરાબ છે ને કોણ ઓછું છે એટલે એ નહીં થાય એ તમે જેટલી એક્સરસાઇઝ કરશો તો એમાં ક્યારેક ભારતીય જનતા પક્ષને વધારે માર્ક મળશે ને ક્યારેક કોંગ્રેસને વધારે મળે ક્યારેક માયાવતીના પક્ષને મળી જશે અને ક્યારેક અસદુદ્દીનના પક્ષને મળી જશે પણ એમાં કોઈ એનું નિરાકરણ નથી આવ્યું પહેલી વાત એક બાબત અગત્ય છે કે આ વસ્તુ તો અટકવી જોઈએ તો એક વસ્તુ એ પણ છે માની લો કે કોર્પોરેશન લેવલનો કોઈ નેતા બોલે તો એની અસર એટલા વર્તુળ વિધાનસભાના લેવલનો હોય તો એના પૂરતી લેવી હોય એટલે રાજ્ય કક્ષા જિલ્લા કક્ષાથી ઉપર રાજ્ય કક્ષા આવે એવી રીતે રાષ્ટ્રીય કક્ષાના કોઈ નેતા જો સંયમ ન રાખે તો એટલી જ અસર વધારે ખરાબ છે એટલે જેટલો નેતા મોટો જેટલી કક્ષા ઊંચી જેટલી એની વિશેષતા મહાનતા જે કઈ કયો એ પ્રજા માનસમાં એનું લોક લોકરાજામાં સ્થાન એટલે એની વધારે જવાબદારી છે વાણીના સંયમ પર માનો કે અત્યારે રાહુલ ગાંધી હમણાં જે કીધું કે ચોકીદાર ચોર એ શબ્દ ચાલે રાખ્યો પણ જ્યારે સુપ્રીમ કોર્ટે હવે એવું કે છે ચોકીદાર ચોર છે તો તરત એના કાન ખેતા સારું કર્યું અને હવે એને જવાબ પણ આપવો પડશે કારણ કે સુપ્રીમ પણ દેહાતી ઓરત છે આવું બહુ સ્પષ્ટ બોલેલા આ બહુ અતિ ખરાબ બાબતો છે અને હું આપણે ડિસ્ટર્બ કરતો હંમેશા પણ આમાં એક સ્પષ્ટતા મારે કરવી જોઈએ કે દેહાતી ઓરત શબ્દ પ્રયોગ પાકિસ્તાન તરફથી થયો હતો હું તમને અત્યારે દઉં અત્યારે તમે એનો બચાવ નહીં હું શર્માવી દઈશ દાખલા કદાચ સૌથી ટોચ પર નરેન્દ્રભાઈ હોય તો નરેન્દ્રભાઈ સૌથી વધુ જવાબદારી આવે સૌથી નાનો નેતાઓ દાખલા કે એ હોય તો એની ઓછી જવાબદારી મારો મુદ્દો એવો છે કે જ્યારે આ ભાષા પર અંકુશ નથી રહેતો તમે પક્ષે પક્ષી થી બહાર નીકળી જાવ વ્યક્તિગત નેતાઓ માંથી હું અત્યારે કઈ વ્યક્તિઓના નામ જ કારણ કે કેટલા બધા નામ છે તમને બંને પક્ષના નેતાઓના મેં નામ દીધા કે જયારે સર્વોચ્ચ નેતાગીરી જયારે બોલે ને ત્યારે આખા દેશમાં વાતાવરણ બગડે છે ચાહે ભારતીય જનતા પક્ષના હોય ના હોય કે હોય અને ટીવી ચેનલો ટીવી ચેનલો જયારે શબ્દો ને રિપીટ કરીને જે ધબધબાટી સવારથી લે સાહેબ જે વાતાવરણ દોળે છે એ કઈક વધારે એમાં કોઈ જાગૃતિ નથી તમે સમજી લેજો એ એ એ એવી કોઈ જાગૃતિ નથી કે અમને મેલાફાઈડ કરી દે એને ડાઉન કરી દીધા એ વસ્તુ સનસનાટીમાંથી એમાં જો જાણે અજાણે કેટલાક આપણે દેશને સમાજને નુકસાન કરતા હોય છે મને એવું લાગે છે વાતાવરણ ડોળાતું અટકાવવા માટે શરૂઆત એવી થવી જોવે કે એમાં અત્યારે શું થાય અત્યારે તો ચૂંટણી છે કોઈના કોઈના પર કાબુ નથી એક ચૂંટણી પંચ છે અથવા તો કાયદાનું શાસન કાયદાના શાસનમાં એવું આવે કે ભાઈ નથી નિરંકુશ થાય છે તો કોઈ કોઈ શીસ આવો ક્યાંક ને ક્યાંક તમે દાખલા બેસાડો ક્યાંક ને ક્યાંક સમજાવો અને આપણા નેતાઓ હજી એવા કોઈ નથી કે સામસામે ઉતરી પડે બધાને એટલી ખ્યાલ છે કે આ ખોટું છે ખોટું છે એટલી બધાને ખબર છે એટલે દાખલા કે કોઈ એવો તો બચાવ નહીં કરે ખોટું બોલી ગયો ના અમે આવું ખોટું બોલીશું જ એટલી નિર્લજ્જતા હજી ક્યાંય નથી આવી એટલે ત્યાં સુધી હજી એવું છે કે આપણે હજી ઓળંગી નથી ગયા એ કાયદાના શાસન ને ગાયો હજી થોડો મજબૂત થાય સ્વવિવેક આવે તો એ શ્રેષ્ઠ બાબત છે સ્વવિવેક ન આવતો હોય તો કાયદાનાનું શાસન આવે એમાં રાજકીય ઈચ્છાશક્તિ આવે એ બધું જરૂરી છે નહીં તર છેવટે લોકજાગૃતિ છેવટે તો પછી જનાદેશ ઠીક છે સ્વવિવેક આવે તે પ્રમાણે નહીં ખૂબ જરૂરિયાત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ નેતાઓના મોઢામાંથી ઓકાતા ઝેરને લઈને ત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે ચર્ચાને આગળ વધારીશું પણ હાલ સમય છે બ્રેકનો તો લઈએ અત્યારે આપણે નેતાઓ જે પ્રજાના મત લીધા પછી ઝેર ઓકે છે એને લઈને ચર્ચા કરી રહ્યા છે ને આપણી સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પણ નેતા જોડાયા છે અને રાજકીય વિશ્લેષક પણ છે કૈલેશભાઈ એક વખત તમારી પાસે આવવા માંગીશ મૂળ મુદ્દા પર તો આપણે વાત કરી તમે તમારી પ્રતિક્રિયા પણ આપી કિશનસિંહે પણ આપી એક નવી વાત એ પણ છે આ વખતે ચૂંટણીમાં ખાસ જોવા મળે છે કે નેતાઓ મત માગવા માટે જે પ્રકારે એક રૂલિંગ પ્રકારની લેંગ્વેજ યુઝ કરતા હોય છે એને એને કેવી રીતે જોવાય આ એક જનતા બિચારી એક તો તમને સાંભળવા માટે તમે કહો ત્યાં ભેગી થાય પછી તમારા માટે તાલીઓ પાડવાની તમે બોલાવો એ નારામાં પાછા જોડે નારા લગાવવાના અને પછી પણ તમારા ટીકાત્મક શબ્દો સાંભળવાના અને એ પણ ધમકીના રૂપે કેટલું યોગ્ય છે જનતા બેચારી નથી જનતા બહુ પાવરફુલ છે અને પાંચ વર્ષ પછી હમણાં જ એમને તક મળ્યો છે કે ખોટા ને ખોટા ને સાચા ને સાચા કહી શકે બાકી તો પાંચ વર્ષ હાથમાં આવતા નથી ચૂંટાઈ જવા પડશે તો કહી દે છે કે તમને પાણી નહીં મળે કારણ કે તમે મત તમારે પૂછતા રહી કે મત આપ્યો હતો બરાબર પછી એ કહી શકે છે ચૂંટા પછી ભાઈ તમે આમ આ એરિયામાં અમને મત નથી મળતા તમે જોજો તમારા તમારા મંડળીઓ જોતી રહેશે એના બધું થઈ જશે મુદ્દો એ નથી સાહેબ શું કામ આ ચર્ચાઓ આવી રહી છે રાજકારણમાં એ ક્યારે જ્યારે બે હજાર ઓગણીસમાં માં દેશનો ભવિષ્ય નક્કી થવાનો ત્યારે આ ચર્ચા ના આવી ચર્ચા શું થવી જોઈએ કે બે કરોડ રોજગારી આપવાના બે હજાર ચૌદ માં તમે કમિટમેન્ટ આપ્યો હતો એ રોજગારીઓ ક્યાં છે પ્રશ્નો એ હોવા જોઈએ કે પંદર લાખ બધાને એકાઉન્ટમાં છે ના આવવાની વાત કરી હતી એ પંદર લાખ ક્યાં છે ચર્ચાઓ એ થવી જોઈએ કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયાના નામ ઉપર મોટા મોટા તાફા કરીને છ હજાર પાંચસો કરોડ રૂપિયા તમે બોર્ડ ને હોર્ડિંગમાં વાપર્યા પણ દેશમાં જમીન પર ક્યાંય ઉતર્યું નહીં પ્રધાનમંત્રી માત્ર ફોટા દેખાડા એના એનો જવાબ લોકો આ માંગવા માંગે છે અને આજ એ જોડે એ પણ જવાબ માંગવા માંગે છે કે તમને આટલું બધું આપ્યું તમે દેશને શું આપ્યું ચલો ગુજરાતની વાત કરીએ આપણે ગુજરાતમાં વેસ્ટર્ન રેલવેનો હેડક્વાર્ટર શિફ્ટ કરવાની વાત પાછલા 10 વર્ષથી હું પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ને ત્યારથી લોકસભામાં પાર્લામેન્ટ સેશન ચાલુ થવા પહેલા સાંસદની મીટિંગ ભરતા અને 118 પ્રશ્નો ગુજરાતના પડતા રહેતા હતા એમાં આય પ્રશ્ન હતો વેસ્ટર્ન ઝોનનો હેડક્વાર્ટર કર્ણાવતી અમદાવાદનું નામ

ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ નેતા ધારો કે આવું ટીકાત્મક વાતો કરે તો કોંગ્રેસની જવાબદારી નથી કે આવા મુદ્દા સાથે અત્યારે તમને મેં ધારો કે પ્રશ્ન પૂછ્યો તો તમે ભારતીય જનતા પાર્ટી ના નેતાએ મત લેવા માટે જે વાતો કરી હતી કામ ના કર્યા હોય એ ગણાવો છો એ તો જનતાન ખબર હોય ને એક મિનિટ જનતાન ખબર હોય ને

તો એ ધારાસભ્યને સસ્પેન્ડ નહીં કરીને આ શું દેશના રેપિસ્ટોને પ્રમોશન પ્રમોશન માટે ફોલોઅપ કરી રહ્યા છે એને પ્રમોશન આપી રહ્યા છે શરમ આવી જઈએ શરમ તમારો રેપિસ્ટ ધારા છે જેલમાં રેપ કારણથી ગયેલો છે અને બીજું ગુજરાત હવે ગુજરાતમાં આવીએ આપણે અહીંયા આપણે મોરલ શું છે રાજકારણમાં તમે જો અહીંયા ધાંગધર ધારાસભ્ય કોઈ ઇરિગેશન રિલેટેડ એના પર કરપ્શન કેસ આવ્યો તો આજ જ ડિબેટ આ જ ચેમ્બરમાં બેસીને ટીવી સ્ટુડિયો બેસીને અમે મોટે આ લોકો ચર્ચા કરી કે કરપ્ટ છે આ છે ભ્રષ્ટાચાર જે બધું કર્યું ને સાહેબ જેમ એ બારે બેલ પર આવ્યો અને ભાજપમાં લઈ લીધું તો ખબર નહીં કઈ વોશિંગ મશીન ને સર્ફ નાખ્યો કે પહેલે ઇસ્તેમાલ ખરે પર વિશ્વાસ કરે ઘડી ટીર વાપર્યું કે માણસ સાફ થઈ ગયો અને કરપ્શન ફ્રી થઈ ગયું

કેટલું મોટું નેતૃત્વ છે આજે એ ઉત્તર પ્રદેશના આટલા મોટા આઈડેન્ટિટી ધરાવતો નેતા છે જેમણે એમને વોટ નથી આપ્યા ને એ લોકો પણ એમને ઓળખે છે જયા પ્રધા માટે એમણે આવી વાત કરી એ તો મુદ્દો છે જ પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓ આ રાજ્યમાં કિશનસિંહ આપની પાર્ટીને લોકોએ ખોબે ને ખોબે વિશ્વાસ આપ્યો છે મતની ભેગો એટલે આટલા વર્ષ સુધી સરકાર ટકી રહી છે કોંગ્રેસના આટલા વિરોધ આટલા મુદ્દા ખેડૂતોની આટલી તકલીફો તેમ છતાંય સરકાર તમે રાષ્ટ્ર સરકાર બનાવી ત્યાં પ્રધાનમંત્રી ચૂંટાઈ ગયા ગુજરાતના નામે તમે જે પણ વાત કરી એ બધી જનતાએ સ્વીકારી અને એ પછી આ સુર આ કેટલું યોગ્ય છે કિશનજી આપની વાતનો જવાબ એ છે કે પ્રજાનો વિશ્વાસ સંપાદન અમારા કાર્યો સફળ રહ્યા છે અમારી સરકારની કામગીરીઓ સફળ રહી છે પણ વાત જ્યારે હવે ગુજરાતની ને આપણે શબ્દ પ્રયોગની થાય છે કે નેતાઓ દ્વારા થતા શબ્દ પ્રયોગો તો કાશ મારા મિત્ર ઇભલા શેખ ઇજ્જુ શેખો લતીફો વાળો જમાનો પણ યાદ કર્યો હોત કાશ એમણે જહરકી ખેતી યાદ કરી હોત કાશ એમણે મોતકા સોદાગર યાદ કર્યું હોત ખૂનકી દલાલી યાદ કર્યું હોત રામખોર યાદ કર્યો અને સ્મૃતિજી અને જયા તો ખુલ્લે આપના મીડિયા સમક્ષ રડ્યા છે એમની ઉપર તો એસિડ એટેક કરવાના હતા આ એ જ લોકો છે એ જ માનસિકતા ધરાવતા લોકો છે એટલે એમના બતાવવાના અને ચાવાના દાંત જુદા છે એક વાત મને કહેવાનું મન થાય છે અને સુધીરભાઈની એક વાત સાથે સુધીરભાઈ મને સ્પષ્ટતા કરવા આઈ ડ્યુલી રિસ્પેક્ટ સુધીરભાઈ એમની વાતને હું ક્યારેય આઈ મીન હિઝ હિઝ સો સો મચ ઇન અ સ્ટડી પણ મારા નોલેજ પ્રમાણે એક એમણે જે વાત કરી હતી દેહાતી ઓરત નવાજ શરીફે આ શબ્દ પ્રયોગ કર્યો તો આ શબ્દ પ્રયોગનો વિરોધ નરેન્દ્રભાઈ મોદીએ સંસદમાં કોંગ્રેસ જ્યારે મૌન રહી કે દેહાતી ઔરત પાકિસ્તાન કહે છે ને આપણે એમને જવાબ નથી આપતા એવો જવાબ ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્રભાઈ મોદી આપ્યો તો એ મારા નોલેજમાં છે અમે કરેક્શન કરી લઈશું પણ એની સત્યતા આવી કંઈક છે એવું મારા યાદમાં છે હવે આપ જમાનો એ યાદ કરો જ્યારે મનમોહનસિંહજી આ દેશમાં એમ કહેતા હોય આ દેશના વડાપ્રધાન કે આ દેશના સંસાધનો પર સૌથી પ્રથમ અધિકાર લઘુમતીઓનો છે અમે તો કહીએ છીએ કે આ દેશની સંપત્તિ પર અધિકાર મોહનનો પણ છે મોહમ્મદનો પણ છે અને માઇકલનો પણ છે અમે તો સૌનો સાત સૌનો વિકાસની વાત કરીએ છે અમે એક ભારત શ્રેષ્ઠ ભારત ના વાત કરીએ છે મારા મિત્ર બેરોજગારી માટે બેરોજગારી માટે બહુ બધી ચર્ચાઓ થઈ બધું જ એક ભારત આખું મિત્ર જે વાત કરતા હતા ને પ્રોવિડન્ટ ફંડ જેમાં સપ્ટેમ્બર બે હાજર સત્તર થી નવેમ્બર બે સુધી એક કરોડ એસી લાખ લોકોએ પોતાના પ્રોવિડન્ટ ફંડ નાણાં કાપવાના શરૂ કર્યા ચોસઠ લોકોની ઉંમર ઓછી છે નેશનલ પેન્શન સ્કીમમાં માર્ચ બે હાજર સુધી નોંધણી થઈ ઓક્ટોબર બે હાજર સુધીમાં એક કરોડ વીસ લાખ લોકોની બહુ નાનું વાંચી ગયું આપની સામે લાંબુ છે એટલે રોજગારીના આંકડાઓ પ્રે પણ કોંગ્રેસ સંપૂર્ણપણે ભ્રામક પ્રચાર કરે છે લોકોને છેતરવાનું કામ કરે છે અને એ લોકો આક્ષેપો કરવાની આદત છે એમાં અમને અમને નવાઈ જેવું કશું જ નથી લાગતું કારણ કે એ લોકો દેશભક્તિ ભૂલી ગયા છે રાષ્ટ્ર સન્માન ભૂલી ગયા છે એમના અધ્યક્ષ આપ સાંભળો મને કોંગ્રેસ બોલતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી નો કોઈ નેતા આ પ્રકારની પ્રવૃત્તિ કોંગ્રેસ નો કરે તો કોંગ્રેસની જવાબદારી ભાજપ નો કરે તો ભાજપ મારી મારી પ્રથમ વાતમાં દેશની કોઈ પણ પાર્ટી નો નેતા લોકશાહીને સન્માન જાળવવું હોય દેશનું સન્માન જાળવું હોય તમને એવું કે બાવળિયા મોહન કુંડારિયા મધુભાઈ શ્રીવાસ્તવ સીટો છે તમારી પાસે ચિંતા છે કે વિપક્ષ ને સબકો આજ ફસાયા હૈ કૌરવ કી સેના હારેગી कौरवों की सेना हारेगी जनता साथ निभाएगी अर्जुन की सेना बनकर के नैया पार लगाएगी ये महाभारत फिर होगा ये महाभारत फिर होगा हाहाकार मचाने को એ તો ખરેખર મોદી રામ આશા આશાએ આ લોકોને મત આપ્યા એટલે તમારી સાથે આપણે કમસે કમ જનતા માટે જો વિચારી દૂષિત વાતાવરણ ને વધારે દૂષિત કરવા તો આપણે અહીંયા બેઠા નથી सिंह સારી વાત કરી છે એમણે પણ એમણે જે દેહાતી રોરત માટે એમણે જે થિયરી રજૂ કરી મારી જાણમાં નથી પણ જે મારી પાસે સત્ય છે હું એમને ચોક્કસ તમને એક તો મોકલી આપીશ બીજું મને એક બાબત ગમી તમારી વાત સાચી છે હું તમારી વાત સમજ છું કે મનમોહન મનમોહનસિંહ એવું બોલ્યા હતા કે અહીંયા પહેલી આપણી દેશની મિલકત પર માઇનોરિટીનો હક છે એ ખોટી જ વાત હતી અને તમે જે બોલ્યા કે આ દેશની તમામ મિલકત પર જે મોહન મોહમ્મદ અને માઇકલ બધાનો સરખો અધિકાર છે મને બહુ વાત ગમી આ વાત હોવી જોઈએ આ સ્પિરિટ દિલથી હોવી જોઈએ બીજું નહીં નહીં એટલે દિલથી હોવી જોઈએ જો જ્યાં સુધી વાણી ત્યાં સુધી કમિટમેન્ટ રહેતું હોય છે અને હું બીજું કહું કિશનસિંહ આપને પણ કહું ઇનકેસ માની લ્યો કે ભારતીય જનતા પક્ષને કદાચ આજે ગઈ વખત કરતા ઓછી સીટ મળીને તો કિશનસિંહ હું મારા જેવો માણસ એક નાગરિક તરીકે એવું ચોક્કસ વિચારે કે જે સકારાત્મકતા બે માં હતી વડાપ્રધાનની જે એક ભારત શ્રેષ્ઠ ભારતની હતી સુશાસનની વાત હતી આવો હિન્દુ મુસલમાન ગળે લગીને ગરીબી સામે લડીએ એ સકારાત્મકતાને વધારે એટલે કદાચ જો આ વખત ઓછી આવે તો હું એવું ચોક્કસ માનું કે આપણી પ્રજા સકારાત્મકતાને કેટલી ચાહે છે એનું આ એક પ્રમાણ છે સમજા આજે પણ કોઈ પણ પક્ષ હોય તો આપણે દાખલો કે બીજાની લીટી નાની કરીને મોટી કરવાનો વાત ન હોવી જોઈએ કોઈ પણ प्रतिस्पर्धी છે એની લીટી છે એના આપણી મોટી કરો બંને પક્ષ માટે આ લાગુ પડે છે આ ઇટ્સ નોટ એપ્લિકેબલ ટુ બીજેપી ઓર એની કોંગ્રેસ પણ દરેક લોકો એવું રાજનીતિમાં ભલે શક્ય નથી અને તમે કદાચ કે આવી વાતો અમારે નહીં ચાલે બંને નેતાઓ મને એવું પણ હું જનતાના પણ હું છે ને હું મારી જનતાની અંદર એટલી બધી શ્રદ્ધા છે કે ઈ લોકોને શું ગમે છે ઇવન આપણે તમારા મારા ઘરના નાગરિકોથી વિચાર કરો તોય તો આપણે વોટ વી લવ આપણે આ સદગુણો ની વાત સકારાત્મકતાની વાત શબ્દો જે ઓછા પણ હોય એ વધારે અસરધારી અસર ઉપજાવી શકે છે એ આપણી શ્રદ્ધા છે આપણી અનુભૂતિ પણ હોવી જોઈએ અને અજમાવે રાજનેતાઓ અજમાવે એવા રાજનેતાઓની જે ઊંચાઈ વધશે લોક હૃદયમાં ક્યારેય ઓછી નહીં થાય એ લોકો હંમેશા અજય રહેશે હા કૈલેશભાઈ તમે જે કહેવા માંગો છો તમે હમણાં સુધીરભાઈ બોલતા હતા તમે ત્યારે તમે કીધું કે કોંગ્રેસ કઈક કેટલા વર્ષ જૂની પાર્ટી કીધી તમે એકસો તમારી પાર્ટીના સૌથી પહેલા નેતા જવાહરલાલ નહેરુ એવી રીતે સ્વીકારાય એ વાત સ્વીકારાય ને એમણે એક વાત આવી કઈક વાત કરી હતી કે જો આપણે ગાયની રક્ષા કરીશું તો વિદેશના લોકો આ પૃથ્વી પરના બીજા દેશો આપણને ઓગણીસો પંદર માં જતા હોય એમ સમજશે પણ આ દેશમાં ધારો કે આપણે ગાયને પૂજતા પૂછતા હોઈએ અથવા ગાયને એક પ્રાણી તરીકે ધારો કે કોઈ બીજા ધર્મના લોકો એને પૂજા ન કરે એમ કદાચ પ્રાણી તરીકે સ્વીકારે જીવ છે એવી રીતે સ્વીકારે તો એ વખતે જવાહરલાલ નહેરુએ આવી વાત કરી તો તમને લાગે છે કે તમારા જે તમારી તમારા રોલ મોડલ કહેવાય અથવા તો કોંગ્રેસનો પાયો કહી શકાય એવા વ્યક્તિએ પણ આવા શબ્દો ઉચ્ચાર્યા હતા ત્યારે થાય કે નરેન્દ્રભાઈ મોદી જે ગૌહત્યાના નામ ઉપર પિંક રિવોલ્યુશન વિરુદ્ધમાં પ્રચાર કરીને આ દેશના પ્રધાનમંત્રી બન્યા હોય આઝાદ ભારતમાં ઇતિહાસનો સૌથી વધારે મજા એવી છે નવા મોટા કતલખાનાઓ યુપીએ શાસન માં થયા બોલે છે સૌથી વધારે લાયસન્સો અપાયા પાર્ટી ના નેતાઓ ગાય ની વાત ના કરો યુવા તમારી છે વાયનાડ વાયનાર જ્યાંથી એમના અધ્યક્ષ લડી રહ્યા છે એ વાયનાડ સૌથી વધારે ગાયોની હત્યા થાય ગાયો ની હત્યા થાય છે યુવા મોરચાના ના કાર્યકર્તાઓ લોકોને પ્રોત્સાહિત કરે છે ગાયના કાપીને આપણા મીડિયામાં બતાવેલું એનો સ્વીકાર કરે રાહુલ ગાંધીજી એ વાયનાડ છે એના માટે જવું પડ્યું છે વાયનાડ ની વાત કરો વાયનાડ સૌથી વધારે ગાયોની કતલ થાય છે સૌથી વધારે બીફ માટે પ્રોત્સાહન મળે છે વાયનાડ માં પાછે મધુ શ્રીવાસ્તવ હોય મુસ્લિમો આ દેશ સુરક્ષિત નથી એમાં કમ્પિટિશન જનતા માટે ચાલુ થઈ અને એના આ લોકો દેશ ની વાત કરે છે પાછળ શું ખબર છે એમના પ્રમુખ સન્માન સુરક્ષી ચાઈના જાય છે ચાઇનીઝ પાસે મદદ માંગે છે આ દેશના લોકોએ તમામ વાતો જોઈ છે એમની દુકાનો બંધ થઈ ગઈ છે પ્રજાની કોઈ કોંગ્રેસ કોંગ્રેસ જવાહરલાલ કોંગ્રેસ સરદાર પટેલ કોંગ્રેસ સરદાર પટેલ તમે અન્યાય કર્યો સરદાર પટેલ ક્યારે મૂક્યું સંસદમાં

બધા નેતાઓને પોતાના કે હું વધારે વધારે સારો દાદાગીરી કરી શકું ભારતીય જનતા પાર્ટી ઉપર માનસિકતા છે આ માનસિકતા ની વાત તમે કરો છો આજ આજ મારી અમારા મિત્ર સમજુ એમને ઇભલા યાદ આવશે કારણ કે એમના જે હપ્તા છે ને સેટ થી આવે છે હવે એમના આપતા નથી અમારા તો લાલ લાગી પકડાયેલા છે કેમ કે છે ગાડીમાં પ્રવાસ કરતા પકડાયા છે તમારા ત્યાં તમે બંધ એનો જવાબ આપો તમે ગુજરાતની પ્રજા તમને ત્રીસ વર્ષથી માફ નથી કરી શકી ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ થયા ગુજરાત આજે તમને વાત કરો મોરલ ખોઈ ચુકી છે ત્રીસ વર્ષ થયા આજે પણ ગુજરાત તમને સ્વીકારતું નથી ગુજરાત પ્રજા તમને સ્વીકારતી નથી સ્વીકાર કરવા કરવામાં આવજો હોય કેમ કરવાનું હોય નહીં કે જનતાને ધમકાવવાનું રાજકીય નૈતિકતા નો પ્રશ્ન અહીંયા મુખ્ય છે એ વિષય પર પણ ચર્ચા કરીશું પણ હાલ સમય છે બ્રેક નો તો લઈએ એક બ્રેક વેલકમ બેક પ્રજાના મત પર જે રોકતા નેતાઓને લઈને આજે મહામંથન થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા કિશનસિંહ અને કોંગ્રેસના નેતા કૈલાશ ગઢવી પણ આપણી સાથે છે રાજકીય વિશ્લેષક સુધીર રાવલ પણ છે સુધીરભાઈ વધુ એક વખત તમારી પાસે આવવા માંગે છે અહીંયા અહીંયા આ દરેક બાબતો પછી એક પ્રશ્ન ઉભો થાય છે રાજકીય નૈતિકતાનો જનતા તમને ચૂંટે છે જનતા તમને પ્રતિનિધિ બનાવે છે જનતાને એવી અપેક્ષા હોય કે હવે આ વ્યક્તિ જે તે જગ્યાએ પહોંચ્યો છે અને તમે હમણાં વાત કરીએ એમ કે કોર્પોરેશનનો નેતા કદાચ એની જીભ લપશે તો એના વોર્ડ સુધી આ અસર પડે અને એક કદાચ સ્ટેન્ડિંગ કમિટીનો અથવા ડેપ્યુટી મેયર અથવા મેયર અથવા એટલે જે તે હોદ્દા પ્રમાણે એની અસર થતી હોય ધારાસભ્ય હોય તો એ કોન્સિડન્સીમાં સાંસદ હોય તો એ કોન્સિડન્સીમાં એ પ્રમાણેની અસર થાય ના આઝમ ખાન જેવા હોય તો દેશમાં પણ એ વાત પ્રસરી જાય પણ અહીંયા મૂળ વાત આવે છે નૈતિકતાની અહીંયા પ્રશ્નો ઊભો થાય છે કે એક રાજકીય વ્યક્તિ એની નૈતિકતા ક્યારે સાચવશે આ બધી વાતો પોતે બાહુબલી છે એ સાબિત કરવાની છે કે પછી જનતાને ખરેખર એ વાત સાબિત કરી બતાવવાની કે અમે તમારા માટે છીએ બે બાબત બહુ મહત્વની છે એક તો કાયદાનું શાસન મજબૂત હોવું જોઈએ કાયદાનું શાસન મજબૂત હોય એટલે રાજકીય શે શરમમાં એ ના આવે ગમે તેવા એ જે બ્યુરોક્રેસી છે બ્યુરોક્રેસી છે એ બંધારણમાં આપણી દેશની કરોડરજ્જુ છે શાસનની એ બિલકુલ નિર્લેપ હોવી જોઈએ કોઈપણ સત્તા પક્ષ કે વિપક્ષની સામે એનો રાગવેશ નવો જોઈએ એ આપણી બ્યુરોક્રેસીનું આપણું ઓરિજિનલ મૂળભૂત તત્વ એ છે એ મેન્ટેન ન થતું એ જો થાય તો કોઈ પણ સત્તા પર હોય એક તો એક વાત આવે બીજું પ્રજાકીય નૈતિકતાનું દબાણ એક જનતા તરીકે આપણો સતત એવો આગ્રહ હોવો જોઈએ કે કોઈ નાનો માણસ બી આવી રીતનો સ્લીપ ઓફ ટંગ કરે તો આપણે એને ગંભીરતાથી લઈને આપણે એને એને ખબર પડી જવી જોઈએ કે ના આખી બધી જ જનતાના નથી ગમ્યું મારી આબરૂ ખરાબ થઈ છે હું મારો બચાવ નથી કરી શક્યો અને હું ચાલાકીથી કોઈને ઉશ્કેરી પણ નથી શક્યો મને એમાં ટોટલી નિષ્ફળતા મળી છે એના કરતા હું જ્યારે સારું બોલું છું હું જ્યારે તર્કબદ્ધ બોલું છું અને ત્યારે જ મને વધારે સફળતા મળે છે ત્યારે જ લોકો ઇમ્પ્રેસ થાય છે ત્યારે જ લોકોનું સમર્થન મળે છે આ બધી બાબતમાં લોકોની જાગૃતિ જરૂર છે એટલે બે જ્યારે રૂલ ઓફ લો અને લોકોની જાગૃતિ આવે તો તમે કોઈ પણ રાજકીય પક્ષ હોય કોઈ પણ રાજકીય નેતા ગમે તે સત્તાવાળા હોય ને કોઈ પણ સત્તા વગરનો હોય દરેકને એક વસ્તુ ખ્યાલ આવે કે આપણે આપણી લક્ષ્મણ રેખા જો ઓળંગીશું તો લોક નજરમાંથી ઉતરી જઈશું કારણ કે છેવટે તો લોક નજરમાંથી ઉતરી જાય એને મત મળતા નથી એટલે એ ડર જે જતો રહ્યો છે એ પાછો લાવવો પડે પાછો ઊભો કરવો પડે અત્યારે કોઈ પણ રાજનેતાઓનું શું છે ખબર છે એક તો એ લોકો એક પક્ષી હોય છે એને એમ જ હોય છે કે હું બોલું છું બધું લોકો આ લોકો બધા સાચું માની ગયા બધા પ્રભાવિત થઈ ગયા આ દરેક લોકોની માનસિકતા છે એક છે પછી પરિણામો આવે ત્યારે જ ખબર પડે એને જે ઉમેદવાર હારતો હશે જયારે બોલતો હશે ત્યારે તો એને હું જે બોલું બધા સાંભળે છે કોઈ પણ એટલે એ બાબતોને પણ ત્યાં સુધીમાં દેશને બહુ મોટું નુકસાન થઈ ગયું હતું હોય છે એટલે હવે આ બાબતમાં જાગ્યા ત્યારથી સવાર કરીને થોડું થોડું ટીપે ટીપે સરોવર ભરાય આપણે નાનું નાનું આપણે અત્યારે તમે એક ડિબેટે યોજ્યું છે તો સકારાત્મકતા દિશામાં કદમ છે કૈલેશભાઈ તમારી પાસે તમને નથી લાગતું કે આ નૈતિકતા દાખવવાની જરૂર છે મર્યાદા ભૂલો છો એ વાત ખોટી છે તમને લાગે છે કોંગ્રેસે આવી હતી પણ નૈતિકતા ભૂલવી જોઈએ આ નૈતિકતામાં આપણે સ્ટાન્ડર્ડ થવું જ પડે આપણે મુદ્દાઓના મામલેમાં માં સ્ટેન્ડર્ડ થવું પડે અને મોરલ ના મામલે સ્ટેન્ડર્ડ થવું પડે આપણે ઉચ્ચ નૈતિકતા સાથે જ ચાલવું પડે મુદ્દો એ નથી સાહેબ મુદ્દો આ કેમ આ પરિસ્થિતિ ઉભી થઈ જાય જ્યારે પહેલી વાર જયારે પેલી જ્યારે પહેલી યોગી આદિત્યનાથ એમ બોલ્યા અલી ની બલ્લી ની વાતો કરી બરાબર ત્યારે જ ઇલેક્શન કમિશન માયાવતી અખિલેશ અલી ની વાત કરતા હોય પછી તો એમણે વાત ભઈ એને સમય આપવાનો છે ને કે લોકતંત્ર કરે તમારા ટીવી ચેનલ ઉપર બોલાવાની તેવા વિરપક્ષ ને ના ના તમારો સમય છે તમે જલ્દી થી પત તો એ ત્યારે એમને સસ્પેન્ડ બહુતેર દિવસ લોકો કલાક માટે બંધ કરી દીધા વાતો કરે એમને ભાષણ આપવાથી તો માયાવતી ની બોલવાની જરૂરત ના પડત મારે વાતનું એ મને તો બે પ્રેમ છે કોંગ્રેસ ની જવાબદારી શું છે આવા સમયમાં એક જ જવાબદાર આવા જોઈ કોઈ વ્યક્તિઓ હોય ઇલેક્શન કમિશન ને કહેવામાં આવે કે બધાને રાજકીય પ્રોસેસ માંથી કાઢી દેવા જોઈએ કયું કોંગ્રેસે કરશે જ ક્યારે અમિત ચાવડા કરશે રાહુલ ગાંધી કરશે અહેમદ પટેલ કરશે સલાહકાર સમિતિ કરશે કપિલ તમારા કરશે એકદમ તાજો મુદ્દો છે જે આ પ્રજા સાથે બન્યું એ પણ ખૂબ દુઃખદ બાબત છે પણ એ સિવાય જનતા સાથે બન્યું એનાથી કદાચ વધારે દુઃખદ બાબત છે મને એમ લાગે છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે તમને નથી લાગતું કે તમારે પણ એક મજબૂત સાંકળ બનાવવાની જરૂર છે

બાલાકોટ સ્ટ્રાઈક દ્વારા એક પોઈન્ટ ત્રેપન કરોડ ઘરો દ્વારા ચાર હજાર ઔષધિ ઔષધિ સ્ટોર દ્વારા આયુષ્યમાન ભારત દ્વારા

વાણી વિલાસ કર્યો છે વિસ્તારમાં ભાજપ મત ખોવા પડશે ઓનેસ્ટલી વાણી ની વ્યાખ્યા એવી છે કે તમે કયા ક્રાઉડ સંબોધી રહ્યા છો અને ત્યાં જેના માટે ઉલ્લેખ થઈ રહ્યો છે

તેમને નઈ કે એમની ભોગ વિલાસ કરવા માટે અથવા તો તેમના વાણી વિલાસ કરવા માટે આ મત એટલે આપ્યા હોય છે કે જનપ્રતિનિધિ બન્યા બાદ તેઓ જનતા સાથે રહે નહીં કે તેમને ધમકાવવા માટે આપણે અપેક્ષા રાખીએ છીએ કે ના મહામંથનનો કાર્યક્રમ જે આ નેતાઓ જોયો હશે અને આ બાદ તે લોકો પોતાના વાણી વિલાસ કરતા પહેલા સો વખત વિચારશે જનતાની સાથે રહેશે મહામંથનમાં